गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे फर्स्ट लेसन में अत्यार सुधी नानुं नस्तुं रिकॉल जेम के जीवनकाळ पछी तमने अलग अलग एनिमल्स ना जीवनकाळना डेटा तमने आप्या। नेक्स्ट प्रजनन विषयनी वातो शुरू थई, प्रजननना प्रकार एटले के लिंगी प्रजनन, आलिंगी प्रजनन। आलिंगी प्रजननी अंदर डीपमां गया, एना प्रकारो जोया, એની અંદર નીચલી કક્ષાના ઉચ્ચ કક્ષાના વનસ્પતિ પ્રાણી બધાને ફિનિશ કર્યા। લિંગી પ્રજનનના ઇન્ટ્રો સ્ટાર્ટ કરો, અને લિંગી પ્રજનનના ઇન્ટ્રોની અંદર સમજવું સરળ છે કે બે સજીવોની આવશ્યકતા અવશ્ય જોઈએ 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 અને જોઈએ, અને એની અંદર વિશિષ્ટ પ્રકારે જનનકોષોના નિર્માણની જરૂર પડે એ પણ આપણે ક્લિયર કર્યું। એની અંદર વનસ્પતિની અંદર અને પ્રાણીની અંદરની સમજ તમને આપવામાં આવી, અને એની અંદર विशिष्ट प्रकार प्राणियों अंदर ऋतुकीय ऋतुचक्र ने ऋतुचक्र सतत संवर्धक आवा चौक्स प्रकार शब्द द्वारा आप समझ मेरी, अने पछी एनी अंदर लिंगी प्रजनन अंदर त्रण पेटर्न तमारी सामे रजूआत करी। अने पहली छे एने कहेवामां आवशे पूर्व फलन, पछी आवशे फलन, अने त्यार पछी पश्चिम फलन। पूर्व फलन में पाछी बे टर्मिनोलॉजी सेट करी, अने ते आर्या शू कहवाय, पहलू छे जन्यु जनन अने बीजू कहेवाशे जन्युनु वहन। जन्यु जनन नी अंदर आपणे मेक्सिमम चर्चा करी, एनी अंदर वनस्पति अंदर द्विसदनी एकसदनी अने मूळभागना वर्ड तमने क्लियर करी आप्या। પ્રાણીઓની અંદર પણ સેમ કે શુક્રકોષ અને અંડકોષના સંદર્ભની અંદર તમને આ વસ્તુ જણાવી, ઉભયલિંગી સજીવો, લૈંગિક એકલિંગી સજીવોનો કોન્સેપ્ટ આપ્યો, અને દ્વિલિંગી એકલિંગી એકસદની દ્વિસદની સમજનિરક વિષમજનિરક આવા શબ્દ તૈયાર કર્યા। અને હવે આપણે અચાનક આ પૂરું કર્યા બાદ જન્યુનું નિર્માણ થઈ ગયા બાદ એને અંડકોષ સુધી પહોંચવાનું છે, એટલે કે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે નર જન્યુ જે છે એ ચલિત છે, જ્યારે માદા જન્યુ જે છે એ અચલિત છે, કોન્સેપ્ટ મેં તમને આપ્યો છે। તો પ્રશ્ન એ આવે કે શા માટે આ વસ્તુની જરૂર પડે। બીજો કોન્સેપ્ટ એ છે કે સપોઝ નર જન્યુ અને માદા જન્યુમાંથી સપોઝ નર જન્યુ સ્થિર હોત ને માદા જન્યુ ચલિત હોત, તો પણ અહીં કુદરતની જે આ વર્તણૂક છે એ વર્તણૂકની અંદર નર જન્યુ ચલિત છે, પછી વનસ્પતિ જ ઘટકો હોય કે પ્રાણી જ ઘટકો હોય, અને એની અંદર સર્જાયેલા નર જન્યુ એટલે કે શુક્રકોષો આપણે જે ઓળખીએ છીએ એ ઘટકોને આપણે વહન કરાવવા પડશે, અને વહનના માધ્યમ દ્વારા આ આખી વસ્તુ થશે। નિર્માણ તો થઈ ગયું, હવે એને પહોંચાડવાના છે તો જ ફલન થશે, અને ફલન થશે તો આવનારી સંતતિ જન્મ લે છે। સર વનસ્પતિમાં હાર્ડિયર, વનસ્પતિમાં સીડ્સ એની સંતતિ છે, અને બચ્ચા છે જે નવા સજીવને જન્મ આપશે। ઓકે, સો લખે છે તે પ્રમાણે જન્યુઓનું વહન કઈ રીતે વહન કરશો, તો કે સર માધ્યમની જરૂર પડે, અને માધ્યમમાં બે જ છે આપણી પાસે, એક માધ્યમ છે પાણી અને બીજું માધ્યમ છે હવા। તમે આમ ચેક કરો તો મેક્સિમમ પાણી જેવા ઘટકો દ્વારા જ યુઝ થાય, વનસ્પતિની અંદર આ બાબતોની અંદર થોડું એ તો અપવાદ કિસ્સાઓ તો હોય જ, એટલે ચાલતું રહેશે, પણ કોન્સેપ્ટ ઇઝ ધેટ કે જન્યુના વહન માટે આપણે બે આવશ્યકતાઓ રહેલી છે। એની અંદર તમે જોશો એટલે ખ્યાલ આવવા જ માંડશે લીલ દ્વિઅંગી ત્રિઅંગી, અને આ જે વેરાયટીઓ છે ઘરે લીલ દ્વિઅંગી ત્રિઅંગી, આ દરેક દરેક વેરાયટી ને શેની જરૂર પડે, તો કે આ વેરાયટીઓમાં મોટે ભાગે હવે લખું છું તે પાણી ના માધ્યમ ની આવશ્યકતા વિશેષ છે। પાણી જોઈએ 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 ને જોઈએ, જેમ કે લીલના નર જન્યુ પાણીની અંદર શું થાય કરી દેવામાં આવે, રિલીઝ કરી દેવામાં આવે। દ્વિઅંગીના પણ નર જન્યુઓ માટે વર્ડ લખાયેલો છે ચલિત જન્યુ, ચલ જન્યુ, અને ત્રિઅંગીમાં પણ તમે જાણો છો કે હંસરાજના પર્ણની વાત કરીએ તો હંસરાજના પર્ણમાં બેક સાઈડે બીજાણુ ધાની, અને બીજાણુ ધાની અંદર બહુ બધા બીજાણુને પાણી દ્વારા એ સ્ફોટન પામીને વહન પામશે। આ કોન્સેપ્ટ તમારી પાસે હોવો જોઈએ, લખી દીધું છે તે પ્રમાણે દ્વિઅંગી ત્રિઅંગી અને લીલ જેવી વેરાયટીની અંદર પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાન ફેર કરે છે। હવે જાણવા જેવી વાત કે કેટલાક કિસ્સાઓમાં એવું નથી કે એક જ નર જન્યુ હોય, તો હવે ઊંધું છે અહીં માદા જન્યુઓ કરતા નર જન્યુની સંખ્યા વધારે હોય છે, કારણ કે આ વહનની ઘટના દરમિયાન પાણી જેવા માધ્યમમાં કે હવા જેવા માધ્યમમાં એમનો
બગાડ થવાની અથવા લક્ષ્યાંક સુધી ન પહોંચવાની શક્યતાઓ વધી જાય છે અને એ કારણસર એમની સંખ્યા અનેક ગણી વધારે છે. કોના કરતા? માદાજન્ય જે ઘટકો ખરા એના કરતા નરજન્ય ઘટકોની સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમનું પ્રમાણ વધારે છે. એમનો વ્યય થવાની શક્યતા સૌથી વધારે હોવાને કારણે એમને શું કે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ કોન્સેપ્ટ તમને જોવા મળશે. કારણ કે લોકો માદાજન્ય સુધી પહોંચવામાં નિષ્ફળ પણ જઈ શકે અને એને કારણે સ્થાન ફેરમાં આ પરિસ્થિતિ સર્જાય એટલે એ લોકો મોટે ભાગે હજારોની સંખ્યામાં હશે. કોણ? તો કે નરજન્ય. ચા હવે બીજું હેડિંગ કર્યું છે તે પ્રમાણે આવૃત બીજધારી વનસ્પતિ. યુ હેવ આઈડિયા રિગાર્ડિંગ પુષ્પ અને પુષ્પની અંદર બે ઘટકો, એક છે પુંકેસર ચક્ર અને બીજું કહેવાય સ્ત્રી કેસર ચક્ર. ફાઇન, પુંકેસર ચક્રના કોન્સેપ્ટને થોડું હજુ વધારે લઈ જઈએ એટલે તમે એની અંદર ક્લિયર થશો કે પુંકેસર ની અંદર પરાગાશય અને પરાગાશયમાં ઉત્પન્ન થતી રચના પરાગરજ સેકન્ડ લેસન ની અંદર આખો કોન્સેપ્ટ છે. સો અત્યારે આપણે એને ખાલી ઓવરવ્યૂ લઈ લઈએ કે પુંકેસર એની અંદર પરાગાશય અને પરાગાશયની અંદર અધિકરણની પ્રક્રિયા દ્વારા જન્મતી રચનાઓ પરાગરજ અને પરાગરજની સંખ્યા ખૂબ વધારે હશે. હવે જોજો, એની માટે પાણી કે હવા જેવા માધ્યમની જરૂર નથી, પણ અહીં જે ઘટના ઘટશે તેનાથી તમે પરિચયમાં છો અને એ પ્રાઇમરીથી આવે અને એ છે પરાગનયન. પુંકેસર પરના પરાગરજને, પુંકેસર પરની પરાગરજને કોઈ જૈવિક કે અજૈવિક, હવે આવડવું જોઈએ. જૈવિક એટલે મધમાખી, કીડી, મંકોડા, મનુષ્ય, વાટે જીવિત ઘટકો. અને અજૈવિક એટલે હવા, પાણી. તો કોઈ જૈવિક કે અજૈવિક ઘટકો દ્વારા શું? તો કે સ્થાન ફેર થવાની અથવા સ્થળાંતર થવાની ઘટનાને કહેવામાં આવશે પરાગનયન. અને ડેફિનેશન આપણને સેકન્ડ લેસનમાં છે. પરાગનયનના પ્રકાર પણ છે અને એની દરખાસ્ત તમારી લીકમાં જવાનું રહેશે. કહેવાનો તાત્પર્ય આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગનયનની ઘટનાના વિગતાચ આપીશું કે પુંકેસર ઉપર સર્જાયેલા પરાગરજને કોઈ જૈવિક કે અજૈવિક માધ્યમ દ્વારા સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચાડવાની ઘટનાને શું કહેવામાં આવે? પરાગનયન. અને જ્યાં ચોક્કસ પ્રકારે શું નર અને માદાજન્યુનું શું થશે? એકબીજાના સંપર્કમાં આવી અને ફલનની ઘટના ઘટશે. અને તમને ખ્યાલ જ છે કે સ્ત્રી કેસરનો ઘટક એ કહેવામાં આવે પરાગાશય અને પેલાને કહેવામાં આવે પરાગાસન. બરાબર છે? પરાગરજને આસન આપે એવું સ્ત્રી કેસરની અંદરનો ટોચનો ભાગ એને કહેવામાં આવશે પરાગાસન. તેથી આપણે બતાવ્યું હતું અને તમને પુષ્પની આ માહિતી ખ્યાલ જ હોય છે એટલે બહુ ઇશ્યુ નથી આવતા. આ ભાગ શું કહેવામાં આવશે? આ શું કહેવામાં આવશે? આ શું કહેવામાં આવશે? અને અહીં તમને અંદરના ભાગનો કોન્સેપ્ટ પણ છે અને તે તમે આનાથી પરિચયમાં છો. પરાગરજને આસન આપે એવું પરાગાસન, પરાગવાહિની અને આ કહેવામાં આવશે બીજાશય. અને આની અંદર રહેલા હોય છે અંડક અને અંડક ઇટ ઇઝ કોન્સેપ્ટ રિલેટેડ વિથ માદાજન્યુ. ઇઝ ઇટ ક્લિયર? અને ધારો કે તમે જાણો છો તે પ્રમાણે કોઈ જૈવિક કે અજૈવિક માધ્યમ દ્વારા, હવે આ સાઈડે બતાવી દઉં એટલે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય. અને આ તમારી પાસે તંતુ, આ કહેવાશે પરાગાશય અને પરાગાશયની અંદર તૈયાર થશે નરજન્યુ. પણ એ નરજન્યુ કરતા પહેલા તમારી પાસે જવાબ આ મળશે અને એ છે પરાગરજ. અને પરાગરજ ની અંદર તૈયાર થશે આ એન. હિયર ઇઝ માદાજન્યુ ઓલસો એન. અને અત્યારે આપણે વહન કરાવી રહ્યા છે, નિર્માણ થઈ ગયું છે અને હવે એના વહનની વાત ચાલે છે. નરજન્યુ માદાજન્યુ જન્યુઓના વહન. અને અત્યારે નીચલી કક્ષાના સજીવોમાં પાણીના માધ્યમની વાત કરીને આવૃત બીજધારી વનસ્પતિઓનો કોન્સેપ્ટ ચાલે છે જેમાં પરાગનયનનો કોન્સેપ્ટ છે, જેની અંદર તમારી પાસે આ વિશિષ્ટ પ્રકારની વેરાયટી એની અંદર એકલિંગી અથવા દ્વિસદની અને દ્વિલિંગી અથવા એને કહેવામાં આવશે એક સદની વનસ્પતિનો કોન્સેપ્ટ છે. શું કહેવામાં આવે? તો કે માત્ર સ્ત્રી કેસર ચક્ર ધરાવતા હોય એવી વનસ્પતિ એવા પુષ્પ પણ છે જેને માત્ર માદા પુષ્પ કહેવાય અને માત્ર પુંકેસર ધરાવતા હોય તો એને શું કહેવામાં આવશે?
વિશિષ્ટ પ્રકારે નર પુષ્પ તરીકે ઓળખવામાં આવે. આ કોન્સેપ્ટ મગજમાં રાખો. એટલે આપણે બોલીએ છીએ નર પુષ્પ અને માદા પુષ્પ, પણ આમ લગભગ પુષ્પ ઉભયલિંગી હોય છે, જેની અંદર એક જ પુષ્પની અંદર બંને ઘટકોનો સમાવેશ થતો હોય. એટલે આપણે એને દ્વિલિંગી પુષ્પ કહીએ અથવા એક સદની. અને ધારો કે સિંગલ સિંગલ હોય તેને કહેવામાં આવશે એકલિંગી પુષ્પ, અને આપણે બોલવાનું છે દ્વિસદની. કોન્સેપ્ટ ક્લિયર? અને એ આખા કોન્સેપ્ટ પર તમારા વહનનું કાર્ય પૂર્ણ થશે, અને જન્યુઓનું સફળતાપૂર્વક વહન એ કમ્પ્લીટ થશે. અને કમ્પ્લીટ થયા બાદ બીજી ઘટના ઉપર લઈ જાઉં છું, અને બીજી ઘટના એ કહેવામાં આવશે ફલન. ફલન ને પણ આપણે સરળતાથી શીખી શકીએ એવી બાબતો મળશે તમને.